મહેસાણા જિલ્લાના ચહેરધામ શક્તિપીઠ દ્વારા નવીન અધ્યતન હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. કોરોના મહામારીએ અનેક લોકોના જીવ પરિવર્તન કરી દીધા છે. મંદિરો દ્વારા આવકનું અને પ્રતિષ્ઠાનું સ્થાન બનાવનારા પોતે ગુરુ ગાદીપતિ કે સેવક અને પૂજારી માનનારા લોકોની હવે આંખો ખુલી છે અને હવે બધાને મોડે મોડે સત્ય સમજાયું છે કે જિંદગી માટે અને ખાસ બીમાર લોકો માટેનું જો કોઈ દેવાલય હોય તો તે હોસ્પિટલ છે. બસ આ જ કારણે લોકો અને સંસ્થાઓ જાગી છે. કોરોના મહામારીમાં પડેલી મુશ્કેલીઓ ભવિષ્યમાં ન પડે અને લોકોનું આરોગ્ય સચવાય તે માટે હોસ્પિટલ બનાવવા ઓક્સિજન પ્લાન્ટ અને પ્લાઝમો થેરાપી સેન્ટર બનાવવા લાગ્યા છે. મહેસાણા જિલ્લામાં મુડીપુર ખાતે આવેલ ચહેરધામ શક્તિપીઠ કે જ્યાં ભોજન સેવા અને સારવારનો સંગમ થાય તે માટે મંદિરની જગ્યામાં અદ્યતન હોસ્પિટલ કે જેનું નામકરણ શારદાબા હોસ્પિટલ આપવામાં આવ્યું છે, જેનું આજે ભૂમિપૂજન ચહેરધામ શક્તિપીઠના લઘુ મહંત ઋષિબાપુ દીકરીઓ તેમજ પુડેઓના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. ચહેર શક્તિપીઠના મહંત અરવિંદ બાપુએ જણાવ્યું હતું કે અહીં સમગ્ર ઉત્તર ગુજરાતને આધુનિક હોસ્પિટલ બનાવવા અમે જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવશે. આજે શારદાબા હોસ્પિટલનું ઓપનિંગ અહીંયા શ્રી ચહેરધામ શક્તિપીઠ બોધીપુર તાલુકો જોટાણા જિલ્લો મહેસાણા ખાતે એ કરવામાં આવ્યું છે અને અહીંયા ઉત્તર ગુજરાતની એક અદ્યતન હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનના હેતુ સાથે અહીંયા કરવાનું નક્કી કર્યું છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આનો લાભ લે અને એના આશીર્વાદ એ હું અને મારી આખી ટીમને મળે એવા શુભ આશય સાથે આ મારી આમ સગા માસી થાય અને સગા કાકી થાય શારદાબા એમના નામે આ હોસ્પિટલ બનાવવાનું અમે નક્કી કર્યું. આમાં કોઈનો સહયોગ લેવાનો? સહયોગમાં એવું છે કે ઘણા બધાએ ખાતરી આપી છે, ચહેરમાના ઘણા ભક્તો છે, અમારા ઘણા સેવકો છે, ગ્રામજનોએ એવું કહ્યું છે કે અમે આમાં સહકાર આપીશું. જે લોકો સહકાર આપશે એમનો સહકાર અમે ચોક્કસથી લઈશું અને ઉત્તર ગુજરાતની અદ્યતન હોસ્પિટલ અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવીએ. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.